એમએલએ ચેતર વસાવાને શરતી જામીન મળતા જેલ બહાર સમર્થકોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું. ધારાસભ્ય ચેતર વસાવા બહાર આવતા બેરિકેડ તોડી સમર્થકો સન્માન કરવા દોડ્યા હતા. એક રોડ શો જેમાં જેલ બહાર માહોલ બન્યો હતો. આદિવાસી શેર આયના નારા લાગ્યા હતા. મોટી સંખ્યામાં ભીડ બેકાબૂ બની હતી. પોલીસ પણ મજબૂર બની હતી. રાજપીપળા જેલમાંથી બહાર આવતી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેમના સમર્થકોએ રાજપીપળા અને ડેડિયાપાડા મોવી ખાતે પહોંચી તેમના પરિવારને મળ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ડેડિયાપાડા આપણા ધારાસભ્ય ચૈતર વસાવાનો આજે શરતી જામીન પર છુટકારો થયો હતો. ચૈતર વસાવા 40 દિવસથી જેલમાં હતા. વનકર્મીઓ પર હુમલાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દરમિયાન તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જમીન અરજી નામંજૂર થયા બાદ દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. તેઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 18 ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબજેલમાં મોકલી અપાયા હતા. દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભાગવંત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. બીજી તરફ 10 જાન્યુઆરીએ નબદા સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી. ચૈતર વસાવા તરફ 3 વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી, જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલ જે ગોહિલે હાજર રહી કેસની ગંભીરતાને લઈ દલીલો રજૂ કરી હતી. નબદા જિલ્લા પ્રિન્સિપાલ સેશન્સ જજ નિહલકુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી ચૈતર વસાવાને 12 શરતોએ જામીન મુક્ત કર્યા હતા, જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતાં સુધી નબદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. તેઓ ભરૂચ અને નબદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે, જેના સરનામા અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે. આ ઉપરાંત ₹1,00,000ના 2 જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ 1 મહિનાની 1 તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવો અને ગુજરાતની હદ છોડવી નહીં સહિતની 12 શરતોએ જામીન આપવામાં આવ્યા છે. જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે. તેમની સામે વનકર્મીને માર માર્યાની ધમકી આપી અને 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યાનો ગુનો નોંધાયો હતો. તેમને મરવા રાજપીપળા જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત લીધી હતી. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું. સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ. નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા, આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, GIDCOમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ, યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ, જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે. જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ, આદિવાસી આદિ અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે. આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું. એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી, ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે. મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે, અમે સાથે આવવાના હતા પરંતુ સંજોગ વસાત અને એમનો આગ્રહ હતો
કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે, એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું. ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ને મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે, એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે. જે નર્મદા જિલ્લામાં હું એક લોક પ્રતિનિધિ છું, મને અહીંના લોકોએ 1,00,000થી પણ વધારે મતોથી ચૂંટાયા છે અને અહીંના લોકોએ લોક ધારાસભ્ય જેવા લોક પ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી, એ તો દુઃખની વાત છે. આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું. ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે, 28 જેટલા દળોનું ગઠબંધન છે. આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય, ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે અને એ રીતના અમે આગળ વધીશું. સરદાર પટેલ ટ્વીટના માધ્યમથી કહે છે કે છોટુ વસાવા મને સહકાર આપવાના છે આદિવાસી. મમતાજબેન પટેલ સ્વર્ગીય હેમંતભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે, એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે. સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે, પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે, એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે, એ પ્રમાણે અમે આગળ વધીશું. અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે. હવે અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની દબાણવશ આવીને રાજીનામા આપ્યા હશે. ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે, આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે. પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા, બિરસા મુંડાના અમે વંશજો છે. અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું. આ ફોરેસ્ટના વિભાગે 4 દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે, હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી. પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે, પોલીસે એવું કીધું છે કે આ માથા ભારે શખ્સ છે, તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગાપાટુનો વારે ઘડે માર મારે છે. હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગાપાટુના માર મારું છું ભાઈ? કોના જાનને કોના માલને મેં નુકસાન કર્યું? એટલે કોઈના જાનમાલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી. અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે. આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે. સત્ય હાલ પરેશાન થઈ શકે છે, પણ સત્ય પરાજિત નથી થવાનો, સત્યનો વિજય થશે. ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી